આજુબાજુની તમામ ઘટનાઓ તમારા શહેરના તમારા જિલ્લાના નવીનતમ સમાચાર દિવસભરની ની વિવરણ જુઓ દિવ્યાંગ ન્યૂઝના ના સ્પીડ ન્યુઝ સાંજે ચાર કલાકે રાત્રે આઠ કલાકે

માતાજીના ગરબા પૂરા દિલથી માતાજીના ચાહકોએ પૂરું ડેકોરેશન તથા લાઇટિંગ સાથે ખુલ્લા દિલથી માતાજીની નવરાત્રીનું નવે નવ દિવસ સુધી નાના મોટા કલાકાર બોલાવી માતાજીના ગરબા ભેદભાવથી છોટાઉદેપુર જિલ્લાના ગુજરાતી પ્રેમી ભાવી કલાકાર ઈશ્વરભાઈ ઠાકોરે પહેલા નોરતાથી નવ દિવસ સુધી માતાજીના ગરબા ગઈને નવલી નવરાત્રી ગાઈને શાંતિપૂર્ણ નવરાત્રીની ઉજવવામાં આવી હતી

બંને આઈસર ચાલકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા અકસ્માત બાદ મિની બસના ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર થયો મહેમદાબાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાઠિયા ગામે બા જગદંબાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો દીવડા પ્રગટાવીને મા જગદંબાની આરતી કરી હતી અને ગામ લોકોએ માં જગદંબાના રાસ ગરબા રમીને આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને માં જગદંબાની ગુરુ નામ શું થાય તે પણ માં જગદંબાને પ્રાર્થના કરી હતી પૂરા દેશમાંથી કોરોના મુક્ત ભારત થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરી અને દુઆ માંગી હતી આજે આ ગામના લોકો એકઠા મળી અને ત્રણસો પાસઠ દીવડાની માં જગદંબાની આરતી ઉતારી અને રાસ ગરબાની ધૂમ મચાવી હતી આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગાંજણા ગામની બાલાપીર કોલોનીમાં અચાનક આવી ચડેલા નવ ફૂટ લાંબા અજગરનું દયા ફાઉન્ડેશન અને વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું ગાંજના બાલાપીર કોલોનીમાં રાત્રિના સુમારે એક નવ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો જેને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આ અંગે દયા ફાઉન્ડેશન અને વન વિભાગને જાણ કરવામાં આવતા દયા ફાઉન્ડેશનના ધવલ પટેલ અને વિક્કીર આહિર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બાદ તેને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો ગીર સોમનાથના ચાંડુવાવ ગામેથી પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામી એસી વર્ષ જૂની જય અંબે ગરબી યદુવંશી આહિર સમુદાયની વસ્તી ધરાવતાના આ ગામની ગરબીમાં નાની બાળાઓને ડીકરીઓ દીકરીઓ ગરબે ઘૂમી માં આદ્યશક્તિની આરાધના કરે છે ગરબીની વિશેષતાની વાત કરીએ તો સંપૂર્ણ પ્રાચીન ગરબા સાથે મંડળીઓ દ્વારા મણિયારા રાસ લાઠી રાસ તલવાર સોયરાજ અને અનેરુ આકર્ષણનું કેન્દ્ર બની છે જૂનાગઢના વિસાવદર શહેરમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રીના નવલા નોરતાની ખેલૈયામાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગરબા રસિકોમાં ખૂબ જ નવા નવા સ્ટાઇલોના રાસ ગરબા યોજીને રાત્રિના સમયે ગરબે ગુમતા ખેલૈયામાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે ત્યારે વિસાવદરમાં પોલીસ લાઈનમાં પોલીસ પરિવાર દ્વારા પણ આ નવ દુર્ગાની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજે વિસાવદનના જીવાપરાની ગરબીઓની બાળાઓ દ્વારા પોલીસ લાઈનની ગરબીમાં ડાકલા રાસનું આયોજન કરવામાં આવેલ હતું આજ રોજ દશેરાના દિવસે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ મુકામે મહાશસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં શંકરસિંહ વાઘેલા બાપુ પૂર્વમાં જ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સાહેબ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા સાહેબ તેમજ પાટણના પૂર્વ સાંસદ સભ્ય જગદીશભાઈ ઠાકોર સાહેબ તેમજ સર્વ સમાજ સેનાના અધ્યક્ષશ્રી મહિપતસિંહ ચૌહાણ તેમ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર પ્રાંતિતના માજી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બેરૈયા તેમ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચશ્રીઓ અને અખિલ ક્ષતિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર તેમજ દાજુજી તેમ પોપટજી ઠાકોર ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ સાંજ થયો હતો રાજ્યમાં જે દશેરાના દિવસે અસત્ય પર સત્યનો વિજય થાય છે ત્યારે શહેરમાં અલગ અલગ સોસાયટીમાં કે ઓફિસમાં હવન પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બીજી બાજુ લોકો પોતાના વાહન હોય ખેડૂત લોકો ખેતી કરવા માટેના ઓજારોની પૂજા કરે છે ત્યારે આજે અમદાવાદમાં પોલીસ કમિશનરની ઓફિસ ખાતે વિવિધ શસ્ત્રોની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસ ખાતે

કદવાલ ગામમાં તમામ રાજપૂત સમાજના સર્વ ભાઈઓ હાજર રહ્યા હતા જેમાં કદવાલ સ્ટેટના રાજા સાહેબ શ્રી જય પ્રતાપ સીજી બાપુએ શસ્ત્ર પૂજન કરી સૌને દશેરાની શુભકામનાઓ પાઠવીને સૌને શાંતિ એકતા અને સમાજના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં છપ્પન જિલ્લા દરબારના રેલી કાઢી હતી અમરેલી સાવરકુંડલાના ગોરડકા ગામે બાળકીને વન્ય પ્રાણીએ ફાડી ખાધી હતી આઠ વર્ષની બાળકી પર મોડી રાત્રિના સમયે વન્યપ્રાણીએ હુમલો કરી બાળકોને ફાડી ખાઈ મોત નિપજાવ્યું હતું ખેતરના ઝૂંપડામાં સૂતેલી બાળકીને ધસડીને દૂર લઈ ગયો હતો પરિવાર જાગે તે પહેલા જ બાળકનો શિકાર બની ગયો હતો વન વિભાગની ટીમને જાણ થતા સાવરકુંડલા વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી કહેવાય છે કે આસુરી શક્તિનો વિજય એટલે માં આદ્ય શક્તિ નવરાત્રીના નવે નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરીને નવરાત્રી ઉજવાય છે અને રાત્રિ દરમિયાન ગરબા રમીને નવરાત્રીનો પર્વમાં અનોખી રંગત જોવા મળી હતી નવરાત્રી પત્યા બાદ રોજ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે રાત દિવસ જાગીને પ્રજાનું રક્ષણ કરનારી પોલીસ દ્વારા પણ દશેરા નિમિત્તે તમામ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરત જિલ્લામાં કડોદરા જીઆઈડીસી તેમજ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ હેમંત પટેલ નાવે શસ્ત્ર પૂજન કર્યું હતું સાથોસાથ પલસાણા પોલીસ મથકના પણ પીએસઆઈ ચેતન ગઢવી દ્વારા પણ પોલીસ શાસ્ત્રનું શસ્ત્રોત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું આજે દશેરાના પવિત્ર દિવસે જાગીરદાર દરબાર સમાજ તરફથી બનાસકાંઠાના દિશાના ત્રણ હનુમાનજી મંદિર ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બળદ ગામના વતની અને ભમાસા તરીકે જાણીતા અને સમાજ સેવક એવા જાગીરદાર બહાદુરસિંહ વાઘેલાની આગેવાનીમાં સમસ્ત દરબાર સમાજ ત્રણ હનુમાન મંદિર ખાતે હાજર રહી કાવ્યશાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ શસ્ત્રોનું શસ્ત્ર વિધિ વિધાન સાથે બ્રાહ્મણના શ્લોકો સાથે પૂજન કરી અને ત્રણ હનુમાન મંદિરથી જાગીરદાર ક્ષત્રિય દરબાર સમાજ તરફથી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાંથી બોડી સંખ્યામાં શત્રીય દરબાર સમાજના આગેવાનો અને યુવાન મિત્રો હાજર રહ્યા હતા પોલીસ અધિક્ષક શ્રી તાપીનાઓ દ્વારા પ્રોહી જુગાનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આજ શ્રી આર અમે વસૈયા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી વ્યારા નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમાન મળેલ ખાનગી બાતમી આધારે મોજે ભડબુંજા ગામ જઈ ભવાની રાજસ્થાની હોટલ સામે નેશનલ હાઈવે નંબર તેપન પર ઉછલતી સોનગઢ જતા રોડ ઉપરથી આરોપીઓ રવિભાઈ રણછોડભાઈ ચૌહાણ નાને છોટા હાથી ટેમ્પો નંબર જીજે ઝીરો છ એટી પાંચ ઝીરો છ બેમાં શાકભાજીના ખાલી કેરેટની આડમાં અલગ અલગ બ્રાન્ડનો મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓમાં વિરોધનો ગુનો નોંધી આગળની તપાલ ઉચ્છલ પોલીસ સ્ટેશને સોંપેલ છે પાટણ જિલ્લાના ઓડવા ગામે દર સાલની જેમ ચાલુ સાલે પણ નવરાત્રીના પાવન પર્વ પ્રસંગે જોગણી માતાને સેમોજ માતાની ગામ પલ્લીભરમાં આવી હતી જે દરમિયાન જોગણી માતાજીનો જે રથ બનાવવામાં આવે છે તે રથનું પીંપળું લાકડું પરમાર સમાજ લાવીને આપે છે ત્યારે મિસ્ત્રી દ્વારા માતાજીનો રથ બનાવવામાં આવે છે તેમજ ઓડવિયા ઠાકોર સમાજના ભુવાજી ડાહિયાજી ઘેરમજી પોતાની જીપ કાપીને ચડાવ્યા બાદ માતાજીના હાથે રથ ખેંચવામાં આવે છે બનાસકાંઠા વડગામ તાલુકાના મુક્તેશ્વર ગામે મા ચામુંડા માતાજીના પરમ ભક્ત મધુરગીરી બાપુ દર નવરાત્રિના તેઓ નકોડા ઉપવાસ કરી મુક્તેશ્વર ગામનો અને સર્વ ભક્તોનું કલ્યાણ થાય તે માટે ઉપાસના કરે છે મુક્તેશ્વર ધામે દૂર દૂરથી લોકોમાં ચામુંડાના દર્શન કરવા માટે આવે છે અને આ ચામુંડા માતાજી પાંડવોની કુળદેવીને આશીર્વાદ લઈ પાવન થાય છે મધુગિરી બાપુ સરસ સ્વભાવ ધરાવતા સંત છે તેમના ભજન કીર્તન સાંભળવા લોકો આતુર રહે છે અને બાપુના સાનિધ્યમાં સવાર અને સાંજના સમયે સદાવતના કાર્ય ચાલુ જ હોય છે અને ભૂખ્યાને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા બાપુ દ્વારા કરવામાં આવી છે મુક્તેશ્વર ધામ એટલે કે ચામુંડા માતાજીના મંદિર પાસેથી સરસ્વતી નદી પસાર થાય છે અને દૂર દૂરથી લોકો તર્પણ વિતી કરવા આવે છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે વડોદરા જિલ્લાના ડબોઈ તાલુકાના લિંગ સ્થળી ગામ ખાતે ફાર્મર વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું હર્ષદ એન પ્રજાપતિ ખેતી અધિકારી નર્મદા યોજના કૃષિવિંગ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ વડોદરા અને અભિજીત એન એમ પંચાલ બાગાયત અધિકારી બાગાયત વિભાગ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોના જાહેર હિતમાં ગત રોજ ફાર્મર વર્કશોપનું સુંદર આયોજન ડબોઈ તાલુકાના લિંગ સ્થળી ગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તથા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજનાના ખેડૂતો લાભો લઈ શકે તે અંગે સચોટ માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને અન્ય વિવિધ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી જેમાં જેને ખેડૂતોએ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને હરખભેર આવકારી હતી સાથે જ ફાર્મર વર્કશોપની પ્રશંસા કરી હતી અને આયોજકોનો આભાર પ્રગટ કર્યો હતો દાહોદ જિલ્લાના સંજેલી પ્રજાપતિ ફળિયાના માના મંદિરે નવરાત્રીના પર્વના છેલ્લા દિવસે ગાયક કલાકારો સાથે અમૃતભાઈ પ્રજાપતિ ગરબા રમતા ખેલૈયાઓને ગરબાની રમઝટ મજા કરાવી હતી ગરબા બાદ ખેલૈયાઓમાં ટીમલી રમી વહેલી સવારે દશેરા હોય જવરાનું પુષ્પસાગર તળાવમાં વિસર્જન કરી માતાજીના ગરબાને ભક્તિભાવથી વળાવ્યા હતા વર્ષ બે હજાર એકવીસના નવરાત્રિ પર્વને ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી

ભાઈઓ બહેનો માતાઓ અને નાની છોકરીઓ દ્વારા માતાજીના ગરબાની રંગત ખૂબ જ સરસ જામી હતી લોકોએ આ વર્ષે સરકારે શેરી ગરબાની છૂટ આપી હતી એટલે લોકોએ તેનો ભરપૂર ફાયદો લઈને માં અંબા બહુચરના ચરણોમાં શીશ નમાવી પોતાની ભક્તિ પ્રગટ કરી છેલ્લા નવ દિવસથી લોકો જે ઉમંગે ઉત્સાહથી રમ્યા હતા અને છેલ્લા દિવસે લોકોને ઇનામનો ચા નસ્તો આપવામાં આવ્યો હતો સોસાયટીના સેક્રેટરી ભાવસિંહભાઈ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે આ વર્ષે ખૂબ જ મજા પડી જે આણંદ અને ઉમંગથી સોસાયટી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનગર ગામના હિન્દુ મુસ્લિમ એકતાનો વિજયા વિજયાદશમી ના પાવન પર્વ વિજયા દશમી પર વિરોચનગર ગામમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા અસવડમાં વિરોચનગરના હિન્દુ મુસ્લિમ નાના મોટા ભાઈઓએ અશ્વ પ્રેમી કાયમથી ચાલતી પરંપરામાં ભાગ લઈ અશ્વની રેસ ઘોડા દોડવાની લગાવે છે તમામ ગામ લોકોએ સાથે મળીને પાવન પૂર્વ વિજય ઉજવણી કરી હતી વિજયાદશમીના પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજા કરાઈ હતી ભુજમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજાની વિધિ યોજાઈ હતી જિલ્લા પોલીસ વડા સૌરભસિંહ તથા ડીવાયએસપી પંચાલ દેસા સહિતના હાજર રહ્યા હતા રાઇફલ બંદૂક ગન તેમજ પોલીસ દળના અશ્વની પૂજા થઈ કરવામાં આવી હતી કચ્છી માળાઓની આગામી વર્ષ સુખદાય નીવડે તેવી પ્રાર્થના પણ કરાઈ હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આજે વિદ્યાદશમી પર્વ માટે શહેરના મીઠાઈ અને ફરસાણના વેપારીઓ દ્વારા આજે ફાફડા જલેબીનું વેચાણ ચાલુ છે પરંતુ ભાવ વધારો તેલમાં ભાવ વધારો ગેસમાં ભાવ વધારો બેઝરમાં ભાવ વધારો અને મજૂરીમાં ભાવ વધારો થઈ જતા આટલી મોંઘવારીમાં વેપારીઓને જોઈએ તેટલો વેપાર થતો નથી અને મંદીનો માહોલ વચ્ચે વેપારીઓ પીસાઈ રહ્યા છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પાસે ખેતીની કોઈ આવક હોવાથી ગામડાના લોકો ફાફડા જલેબી વધુ ઓછા પ્રમાણમાં ખાતા જોવા મળે છે તેથી આ વર્ષે મીઠાઈ અને વેપારીઓને સાહીઠ ટકા જ વેપાર થયો હોય તેવું વેપારીઓ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે અને શહેરના બજારોમાં ગ્રાહકોની મંદી હોય તેવું દેખાઈ રહ્યું છે બનાસકાંઠા વડગામ તાલુકાના અંધારી ગામે ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અંધારિયા ગામના વીર મહારાજના મંદિરે દશેરા નિમિત્તે ક્ષત્રિય દરબાર સમાજના આગેવાનો અને યુવાનોએ પૂજા કરી હતી શસ્ત્રોત વિધિ વિધાન સાથે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજા કરાઈ હતી અંધારિયા ગામના હાલુસિંહ ડાબી વિક્રમસિંહ ડાબી દિનબા ડાબી સહિત અનેક આગેવાનોની હાજરીમાં શસ્ત્ર પૂજા કરાઈ હતી આણંદ વલ્લભ વિદ્યાનગરમાં નાના બજાર ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ આનંદના માસુમ પ્રજ્ઞાચક્ષુ બાળકોના દિવ્ય થનગનાટ સાથે જગમગી ઉઠે તેવા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી મહોત્સવને લઈને પ્રજ્ઞાચક્ષુ બાળકોની સાથે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સેક્રેટરી સુધાબેન પટેલ ટ્રસ્ટી રાધાબેન પટેલ સ્વયંસેવક ચિરકભાઇ પટેલ નગરપાલિકાના કાઉન્સિલરો દીક્ષિતાબેન દવે રીટાબેન પટેલ નંદક દીપનભાઈ પટેલ શ્રીમતી ભાગીરથિંહ પટેલ જાગૃતિબેન પટેલ જીતુભાઈ રાજદારી ચેતનાબેન રાઠોડ નિમિષાબેન પટેલ ડોક્ટર ક્રિષ્નાબેન પટેલ ડોક્ટર વુસાલીબેન પટેલ બિરેનભાઈ અને અજીતભાઈ ગોહિલ સહિત અગ્રણીઓ દ્વારા ચક્ષુ પ્રજ્ઞા બાળકો સાથે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી ગરબા ગાવા સાથે સંગીત ટ્રસ્ટી રાધાબેનના નેતૃત્વમાં પ્રજ્ઞા ચક્ષુ બાળકો દ્વારા આપવામાં આવ્યું હતું ગીર સોમનાથ મહામારી કોરોના અને ત્યારબાદ ચોમાસાના કારણે સોમનાથ મંદિર યોજાતા લાઇટ અને સાઉન્ડ શો કે જે અમિતાભ બચ્ચનના અવાજ સાથેનો શો આજથી શરૂ થશે આ હતા આજના સ્પીડી ન્યૂઝ વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ તમારી આજુબાજુની તમામ ઘટનાઓ શહેરના તમારા જિલ્લાના નવીનતમ સમાચાર દિવસભરની ઘટનાઓનું વિવરણ જુઓ દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં સાંજે ચાર કલાકે અને રાત્રે આઠ કલાકે